મુંબઈ થી આપણા સબસ્ક્રાઇબર કેમ છો ભાઈ? મજામાં. જય શ્રી કૃષ્ણ બેન. ધન્યવાદ ને પાત્ર છે. તમે કેમ ગઈ? બટર એન્ડ ફરાર વાર્તી છે ને. હવાનાપુર માં પૈસા છે ને, મારા છે ને બઠાવી લે એટલે જાણ રાખું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો? યાર મજા મજા છે. પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. ને મિસિસ ભારતી સોલંકી અત્યારે જો શું કરે છે? રાઈસ લઈને રવાયતો છે. વાહ ભાઈ વાહ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધા રાધે રાધે. કેમ છો? બાકી બધા મજામાં ને? હમણાં કઈ એ તો મજામાં જ હોય ને, કારણ કે એના પપ્પાના ઘરે થઈને આવી છે એટલે એમાં થોડુંક કઈ ઘટે એમના. થોડાક દિવસ તો ફૂલ પાવર માં જ રહેવાની છે. બેટરી ખાલી થઈ ગઈ. તમે બાપા ને જઈને આવો ને, તમને કઈ એક્સ્ટ્રા હવા આવી જાય 5-25%. મને શું ખબર? એવું ના હોય. આજ કેમ દાંડી માર દીધી ભણવામાં? હે માં, તું ખરેખર છે ને તું જઈને બગાડ્યો. અરે ભાઈ, બગાડતી નથી ને, શરદી થઈ ગઈ. બરફ ખાઈ લીધો માથે. હાલો આશીર્વાદ આપી દો. ધન્યવાદ ને પાત્ર છે. તમે ફરાટ બનાવી ફટાફટ પેલા હાલ આપી દે. પછી મારે જવું છે ઓફિસે. મોડું થઈ ગયું આજે, કારણ કે ઓલું મશીન છે ને હાલતું નથી. મશીન નવું આવી ગયું હતું, અપડેટિંગ ને બધું કરવાનું છે. તો છે ને હું પેલા ફરાર કરું, પછી આપણે વાત કરીએ. એટલી જ કમ્પ્યુટર ને ફરાર કરી? એમાં એટલી જ એટલી કઈ જાસી કેમ ગઈ? બટર એન્ડ ફરાર તમે ખાઈ ગયા? હું ક્યાં ખાઈ ગયો? મેં ક્યાં ખાધું? તો તું જ ખાઈ ગઈ હે. આખી બકુલ ખાઈ ગયો. ચા ખાવાની મજા આવે. જો આ છે ને આઈટમ બહુ સારી છે. આ છે ને ઓલા મારા મમ્મી બનાવી દે. કાલ પાછી બનાવી બીજી ટાઈપ ની. કાલ બીજી બનાવીશ. તારો રવિવાર છે ને એટલે કાલ આજ બટેટા ને આ એકલી છે હાબુ સોખા. કાલ બટેટા ની હાબુ સોખા ની બનાવું. નવી આઈટમ બનાવવાનું કઈ ઘટે નહીં. તો ભાઈ એવું છે ને, મારા મમ્મી કાલે કઈક નવી રેસીપી આપવાના છે. તો કન્ટિન્યુ બ્લોગ ની અંદર રહેજો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કાલના વિડીયોમાં આવી જાય. હાલો તો હું નીકળું જાઉં. કઈ કામકાજ છે મારું? કઈ કામકાજ નથી ને. હાલો ફેમિલી, તો હવે મારે જવાનું છે ઓફિસે ને હું જાઉં ઓફિસે. હાલો તો હવે જાય ઓફિસે. હા લે, લાવ 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 લાવ. પૈસા ઈ પૈસા ભાઈ. ભારતી છે ને હવાનાપુર માં પૈસા છે ને મારા છે ને માંથી આડી બઠાવી લે એટલે જાણ રાખવું પડે મારે કે બાકી માંથી પૈસા મારા બઠાવી લે. તો ફેમિલી બોપર થઈ ગયું છે ને ઈજ ખાટલો ને ઈજ મારા મમ્મી ને ઈજ હેતુ બેન આઈ જો. આ લોકો નો કઈ કામ ધંધો નહીં કઈ હૈલા. હે ને ઈ જ આઈ ભારતી જો અત્યારે ચા બનાવીને બેઠી. હે ભણવા ગયું ભણીને આવી પૈસા બેઠી. આ તડકા નું ક્યાં જવું? મરી જવું. હા સાચે છે. ચાલો ભાઈ, તમારા બધા લોકોને પણ આદુ એડસી લણવારી ચા પીવી હોય તો આપણે ઘરે. તો ફેમિલી ચા પી લીધું છે ને. આ બધા જો કાલે અમે હોટલ માં ગયા ને, પાન એક વધ્યું હતું ખાઈ જો અત્યારે. ક્યાં બતાવી તો? મારા હારું લઈ આવી. હે મારા હારું લઈ આવી દાદી હાટું લેતા આવી. વાહ ભાઈ વાહ, કે દાદી હાટું પાન લેતો જાઉં કા? પાછા તો એ પાછી તો હું કહી કે હું આમ આ તો કેમ ઓલું કઈ હોય તો પાછી તો એમ કહી કે હું અનબોક્સ કરું. હવે કડવી માં તમે રેવા દો ને, કડવી માં તમે રેવા દો. ક્યાં ખવડે થોડું કઈ કેમ વીઆઈપી કઈ વસ્તુ હોય કે હું અનબોક્સ. હા કેવું મસ્ત છે. હાલો તો ભાઈ એક કામ કરો, બધીને થોડુંક થોડુંક દઈ દો કમા એટલે ખૂટી. કારણ કે એકલા તો ખૂટે નહીં. જાજુ તો નહી આવે બધી ને, થોડુંક થોડુંક આવીશું. ચાલો પેલા પાન ખાઈ લઈએ. તમારા લોકો પાન ખાવું હોય તો હાલો યાર. પાન ના રવાડે નો સર તો બધી. વાહ ભાઈ વાહ. જો આમાં શું છે? આવ્યું કે આમાં
એક નંબર હો ભાઈ, મજા આવી ગઈ. માને દે પાન, માને દે, માને દો ઓલે, માન તો દે થોડું ઘણું. વાહ ભાઈ વાહ, વધારે વખત તમારે બધું ખાવું હોત. બસ મેડમ વાઢી નાખ્યું છે, કેમ છું? સોમનાથ માં આવ્યો હોય, અમને મળી ના જાય તો બને નહીં, તેના માટે જમવાનું બનાવશે. ભરતી, જમવાનું તું બનાવ. ક્યાં? ભાવેશભાઈ આવી ગયા છે, તો મારે ભાવેશભાઈ ને લેવા જવાના છે. સુપાસી આવે છે, તો મેં કીધું કે તમે સોમનાથ ની અંદર આવીને મજા આવી ગઈ ને? મુલાકાત કરવા, કારણ કે ભાઈ ક્યારે ની વાત હતી, એક વાર ભાઈ આવ્યા હતા વા રૂપલ માં, ત્યારે તો બધા લોકો નીકળી ગયા હતા. ખાસ તો કાવ્યા બેન ને મળવા આવ્યો, હેતવી બેન ને મળવા આવ્યો હતો ને, ક્યારે ના કે પપ્પા કે મહેમાન આવે ને બધું ઘરમાં ચોખ્ખું કરી નાખે. ઈ કે ભરતી, જમવાનું થઈ ગયું છે? મહેમાન આવી ગયા છો? હા, બધી જમવાન બની ગઈ છે. રોટલા બનાવ્યા, અથાણા સેવા ચાક છે, અને ચાક છે, અને એમાં ચટણી. હા તો જો ભાઈ, રોટલા અને દેશી અથાણું અને બનાવ્યું છે, ને ભજીયા બનાવવાના છે ને? ભજીયા બનાવવાના એક બાકી છે. હાલ તો ફટાફટ બનાવી નાખો. તો જો ફેમિલી મહેમાન છે ને આવ્યા છે ને, તો ખાસ કાવ્યા બેન માટે ને હેતવી બેન માટે, અહીંયા જો, કાવ્યા બેન માટે ને હેતવી બેન માટે ગિફ્ટ લઈને આવ્યા છે. જો અહીંયા ઉભી આ ભાઈ, હું કે ભાઈ હેતવી બેન ગિફ્ટ તમને આપ્યું છે, તો ભાઈએ સારું છે ને? તો હવે ભાઈ ક્યાં તમારે લેતા આવવાનું હતું યાર, તમે આવી ગઈ સારું કહેવાય યાર. ના યાર, તમે આવ્યા ને એ જ અમારા માટે મહત્વનું છે. અને ખાસ તો સબસ્ક્રાઈબર ના કે ટૂંકમાં અમારા ફેમિલી મેમ્બર જ કહેવાય, કારણ કે એ બધા લોકો છે ને, તમે લોકો છે ને ભાઈ, તો જ અમે લોકો છે, બરાબર? આજે ખાસ મજા આવી ગઈ. આને છે ને એવું લાગતું જ નથી કે મારા ઘરે નથી, આમ ભળી ગયો બધા સાથે. જમવાનું થઈ ગયું છે, દેશી રોટલા છે, શાક છે, મમરી છે, ભજીયા છે, દેશી જમવાનું છે. હાલશે ને? પણ અત્યારે છે ને થોડુંક ઉનાળો છે, એટલે થોડી ઘણી તકલીફ રહી ફેમિલી, કારણ કે તડકા નહીં સાહેબ, ન તો વાંધો આવ્યો ને. અને બેન ને પૂછશે શું કે બેન, અહીંયા બેન ને થોડીક શું કે ટ્રેન માં મુસાફરી થોડીક ભારી લઈ ગઈ હશે નહી, એટલા માટે થઈને બેન થોડાક ઓલા છે એમ. બાકી બેન જમવાની મજા આવી ને? નથી વાંધો ને કઈ. તો મારા મમ્મી છે ને હમણાં મુંબઈ આવવાના છે, બરાબર ને મમ્મી? જવું છે ને મુંબઈ આપણે? તો ફેમિલી મારે છે ને મારા મમ્મીને બધામાં લઈને જવાના છે મુંબઈને. આ લોકો આવી ગયા ને, હવે અમારે જવાનું છે મુંબઈ, અને આ લોકોનો ટ્રેનનો સમય થઈ ગયો છે ને, હવે જવું છે અમારે એમને ડ્રોપ કરવા માટે રેલવે સ્ટેશને. તો બસ ફેમિલી, આજનો બ્લોગ અહીંયા લખી દીધું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.